વેલકમ આપણે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એવા હીરા ઉદ્યોગનું રત્ન અને પદ્મશ્રી સન્માનિત આદરણીય શ્રી સવજીભાઈ ધોળકિયાના આગમનને આપણે વધાવીએ છીએ અને તાળીઓના ગડગડાટ સાથે ભેર આપણે એમનું સ્વાગત કરીએ છીએ એમની સાથે એમના ભત્રીજા પિન્ટુભાઈ અને બ્રિજેશભાઈ તથા વલ્લભભાઈ અને વૈભવભાઈનું પણ આપણે બધા હૃદયના ભાવ સાથે સ્વાગત કરીએ છીએ હું સવજીભાઈ અને એમની સાથે દિનેશભાઈ દશરથભાઈ ગોવિંદભાઈ પિન્ટુભાઈ પ્રશાંતભાઈ હિમાંશુભાઈ એમને પણ વિનંતી કરું છું કે સ્ટેજ ઉપર સ્થાન લે હિમાંશુભાઈ પ્રશાંતભાઈ ગોવિંદભાઈ દિનેશભાઈ દશરથભાઈ યસ હા જી મહેમાનો બ્રિજેશભાઈ બ્રિજેશભાઈ છીએ યસ હાજી દિનેશભાઈ ઉપર આવો યસ પ્રશાંતભાઈ હિમાંશુભાઈ દિનેશભાઈ પેલી બાજુ સૌજીભાઈની બાજુમાં તો નમસ્કાર આપણે આજે સમગ્ર સમર્થ પરિવાર ખૂબ આનંદ અને ગર્વની લાગણી અનુભવીએ છીએ કારણ કે સૌરાષ્ટ્રની ભૂમિમાં પાકેલું રત્ન ઉત્તર ગુજરાતની ભૂમિ અને એમાંય આપણા સમર્થ ડાયમંડ સંકુલમાં શ્રી હરિકૃષ્ણ એક્સપર્ટ સુરતના સ્થાપક અને હીરાના ઉદ્યોગપતિ પ્રકૃતિ પ્રેમી અને ભારતનું ગૌરવનું સન્માન પામેલ આદરણીય વ્યક્તિત્વ એવા પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે સમર્થ પરિવાર વતી હું એમનું હાર્દિક સ્વાગત કરું છું આમ તો આપણે પ્રવેશ દ્વારે એમનું કોમકોમ અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે મો મીઠું કરીને સ્વાગત કર્યું છે પરંતુ આપણી સમર્થની પરંપરા મુજબ બુકે નહીં પણ બુકથી આપણે સવજીભાઈને આવકારીએ છીએ અને હું દશરથભાઈને વિનંતી કરીશ કે સવજીભાઈનું બુકેથી સ્વાગત અને સન્માન કરે યસ આપણે હોસલેસે સે માનવ સમાજ ઓર પ્રકૃતિ મેં પ્રમાણિત ક્યા ભારત સરકારને ભી ગૌરવિંદ પદ્મશ્રી દીયા વો હૈ આજ કે હમારે મહેમાન શ્રી સૌજીભાઈ ધોળકિયા હું વિનંતી કરીશ કે પિન્ટુભાઈ અને બ્રિજેશભાઈનું પણ બુકથી દિનેશભાઈ યસ ખૂબ સરસ આ આપણી સમર્થની પરંપરા રહી છે અને આપણે બુકેને બદલે બુકથી કારણ કે આપણે ઈચ્છીએ છીએ કે આપણે સૌ વાંચતા થઈએ અને વાંચન એ જ આપણા વ્યક્તિત્વને નિખારે છે પદ્મશ્રી શ્રી જીવન કથા આજે ઉદ્યોગ જગતમાં એક દ્રઢ સંકલ્પ પ્રકૃતિ પ્રેમ પરોપકારની ભાવનાને ઉજાગર કરે છે આજે અમારા જેવા મોટિવેશનલ ટ્રેનરો ઘણી બધી કંપનીઓની અંદર એક પ્રગતિ સફળતા એના ઉદાહરણોમાં જેમને વારંવાર એમને ટાંકે છે એમના અનુભવોને એવું વ્યક્તિત્વ આપણી વચ્ચે છે ત્યારે ખૂબ આનંદની વાત છે બાર એપ્રિલ ઓગણીસો બાસઠમાં અમરેલી જિલ્લાનું એક દુધાળા જેવું નાનકડા ગામના ખેડૂત પરિવારમાં જન્મેલા શ્રી સવજીભાઈએ ચાર ધોરણ સુધી ત્યાં અભ્યાસ કર્યો પાંચમા ધોરણમાં ફેલ થયા હવે ભણવું તો કોઈને ગમે નહીં આગળ શું કરવું પણ એમના માતા પિતા દીર્ઘ દીર્ઘદ્રષ્ટિવાળા હશે એટલે એમનો આગ્રહ હતો કે અહીંથી તું શહેરમાં જા અને એમણે એ આગ્રહને સ્વીકાર્યો અને ઓગણીસો સિત્યોતેરમાં માતા પિતાના આગ્રહથી ઘરેથી સાડા બાર રૂપિયા લઈ અને સુરત પહોંચ્યા અને અત્યારે લગભગ બાર પંદર હજાર કરોડની કંપનીના માલિક અને ચેરમેન એ આપણી વચ્ચે ઉપસ્થિત છે આમ છતાંય જમીન સાથે જોડાયેલા છે પ્રકૃતિ સાથે જોડાયેલ છે આ બાર હજારથી બાર રૂપિયાથી બાર હજાર સુધીની જે યાત્રા છે એ કંઈ એમને એમ ન થઈ ગઈ હોય દીર્ઘદ્રષ્ટિ સખત મહેનત દીર્ઘદૃષ્ટિ કર્મચારીઓ પ્રત્યેની જે સહાનુભૂતિ છે આ ચોક્કસ એમનામાં એ એમની વાતોમાં અને એમના શબ્દોમાં ઉજાગર થાય છે આમ જોઈએ તો એમને મેં જેટલા યુટ્યુબ ઉપર ને બીજે બધા સાંભળ્યા છે એના ઉપરથી મને એવું લાગે કે એમણે ક્યારેય કશું મેળવવાનો ને ભેગું કરવાનો પ્રયત્ન નથી કર્યો એમણે હંમેશા આપવાનો પ્રયત્ન કર્યો છે અને હમણાં આપણે જ્ઞાનવત્સલ સ્વામીને સાંભળતા હતા એમાં પણ એ કહેતા હતા કે ધરતીને એક દાણો આપો છો એટલે હજાર દાણા કરીને આપે છે અને તમે પણ હૃદયના ભાવથી તમારી પાસે જે હોય એ આપો છો એટલે પ્રકૃતિ તમને જે જરૂર હોય એ ચોક્કસ આપે જ છે એ એમનો જીવન મંત્ર છે એવું હું એમના વાતો ઉપરથી સમજ્યો છું એટલે જેમ જેમ એ આપતા ગયા એમ પ્રકૃતિ વધારે આપતી ગઈ અને પ્રકૃતિ વધારે આપતી ગઈ તો એ વધારેને વધારે એમના કર્મચારીઓને એમના સમાજને અને અત્યારે તો સમગ્ર દેશને એ પોતાનું યોગદાન આપી રહ્યા છે સુરત ગયા ત્યારે યાત્રા તો શરૂઆત જેમ તમે બધાએ આપણા માલિકોએ દિનેશભાઈ દશરથભાઈ ગોવિંદભાઈએ પણ હીરા ઘસવાથી શરૂ કરેલી એમ એમણે પણ એવી જ રીતે કરેલું પણ એમનું એક સારું પાસું હેતુ શીખવાની વૃત્તિ એટલે એ પહેલના કારીગર હતા અને છતાંય થોડા ટાઈમમાં પછી ઘાટને બોટમને આ બધું જ એ કરવા માંડ્યા અને હીરાની લેવેચનું પણ કરવા માંડ્યા ઓગણીસો ચોર્યાસીમાં હીરા ઉત્પાદન અને નિકાસની એક કંપની હરિકૃષ્ણ એક્સપોર્ટ એમણે સ્થાપી અને હાલ એમના સ્થાપક અને ચેરમેન પણ છે પોતે હીરા ઘસવાના કારીગરથી શીખીને આ જે જગ્યાએ પહોંચ્યા અને અત્રે જગભગ છેલ્લો મારો જે નોન છે ત્યાં સુધી જુઓ તો બે હજાર ચારમાં પણ ચૌદમાં પણ એમની પાસે લગભગ સાડા છ હજાર કર્મચારીઓ એમની કંપનીમાં કામ કરતા હતા અત્યારે કદાચ એનાથી પણ વધારે હશે આ બધું કરતાં કરતાં સમાજનું જે ઋણ ચૂકવવાની એમની જે ભાવ છે એમાં પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ વૃક્ષો તો અનેક વાવ્યા આજે પણ આપણા પ્રાંગણમાં એમના હાથે એક ચંદનનું વૃક્ષ આપણે વાવ્યું છે અને એ વૃક્ષ મોટું થશે ત્યારે આપણને એની સુગંધ સતત એ જ્યાં સુધી એ મોજૂદ રહેશે ત્યાં સુધી આપણને આપતું રહેશે એમણે એકસો ને અગિયાર સરોવરો બનાવડ્યા પહેલાંના જમાનામાં રાજા મહારાજાઓ છે ને આ કામ કરતા પાણીની પરબોપ તો બંધાવતા પણ તળાવો બંધાવતા અને મને લાગે છે કે આ રાજા મહારાજાથી કમ આ વિચાર નથી એકસો અગિયાર સરોવરો બનાવડાવ્યા અને એના ભાગરૂપે સરકારે પણ એમને બે હજાર ને બાવીસમાં પદ્મ પુરસ્કારથી સન્માનિત કર્યા હવે એમનું આ પદ્મ પુરસ્કારથી સન્માનિત થવું એટલે એનો મતલબ છે કે આપણે પણ સન્માનિત થવું કારણ કે પાછલા બસો વર્ષના હીરા ઉદ્યોગના ઇતિહાસમાં જોઈએ તો હીરા ઉદ્યોગની કોઈ વ્યક્તિને જો પદ્મ પુરસ્કાર મળ્યો હોય તો પ્રથમ સવજીભાઈને મળ્યો છે એટલે હીરામાં કારણ કરવા વ્યક્તિ તરીકે આપણે પણ ગૌરવ અનુભવીએ છીએ એમનું આ કામ કરતી વખતે એમ કહેવું છે કે ભાઈ નેચરનું કામ આપણે કરીએ છીએ ને તો નેચર આપણને સપોર્ટ કરે જ છે અને આપણે બધા જીવનવિદ્યાને જે રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે એમાં પણ એમ કહેવામાં આવ્યું છે કે પ્રકૃતિ પૂર્ણ છે અને એને જ્યારે તમે એના માટે કંઈક કરો છો ત્યારે પ્રકૃતિને ખબર જ છે કે તમે શેના માટે નિર્મિત થયા છો એ તમને ચોક્કસ પૂરું પાડે છે ગૌરવની વાત આપણે લઈ શકીએ છીએ સવજીભાઈનું નામ એ સારા પેરેન્ટિંગ કારણ કે અમે જ્યારે પેરેન્ટિંગના વર્કશોપ કરીએ છીએ એમાં પણ સૌજીભાઈના ઉદાહરણો ટાંકીએ છીએ કે કોઈક એક ઉદ્યોગપતિ એમના બાળકો ભણી રહે અને ભણ્યા પછી એમને સીધું ઉદ્યોગની કમાન સોંપવાને બદલે એમને એમ કહે કે લે આટલા રૂપિયાને તું કોઈની ઓળખ નહીં આપવાની અને ત્યાં જાતે એક મહિનો બે મહિના કમાઈ લે એને ખબર પડે કે ગ્રાઉન્ડ રિયાલિટી શું છે એટલે એમનું કહેવું છે કે પેરેન્ટિંગનો કોઈ એવું મંત્ર હોતો નથી તમે બાળકોમાં જે સંસ્કારો ઈચ્છો છો ને એવું મા બાપ તરીકે તમે જીવવાનો પ્રયત્ન કરો ને એ જ મોટું પેરેન્ટિંગ છે એટલે આવી ઘણી બધી અને સૌથી વધારે મજા એ આવશે કારણ કે કાલે વિચાર કરતા હતા ગોવિંદભાઈ કે સૌજીભાઈ અહીંયા આવે છે તો આપણે શું કરવું એમ ત્યારે મને વિચાર આવ્યો કે ખાલી એકલા મેનેજરો સાથે શું કામ સવજીભાઈ તો તળપદી ભાષાના માલિક છે અને એવી આમ હળવી શૈલીમાં આપણને મજા આવે ને ગળ શીરાની જેમ ગળે ઉતરે એવી વાતો આપણને એ કરી શકે એવું વ્યક્તિત્વ છે એટલે આપણે જેટલા સમાઈ શકીએ એટલા કર્મચારીઓની સાથે એમનો સંવાદ ગોઠવીએ અને આપણી વચ્ચે એ અત્રે ઉપસ્થિત છે એનો મને આનંદ છે હું ગોવિંદભાઈને વિનંતી કરું છું કે એમના વિશે પ્રાસંગિક થોડીક વાત કરે ગોવિંદભાઈ નમસ્કાર સૌજીભાઈ અમારા પરિવાર તરફથી કર્મચારી તરફથી નમસ્કાર છે અને મને લાગે છે કે હવે આપ જ અમને વાત કરો દિનેશભાઈએ ઘણી વાત કરી છે અમારા પરિવારના બધાના નમસ્કાર છે અને હવે માઇક ઓવર ટુ સવજીભાઈ નમસ્કાર જય જિનેન્દ્ર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ મને ખબર નથી અહીંયા હું પ્રોગ્રામ એ તો ફેક્ટરી જોવા આવ્યા હતા કારણ કે ઘણા સમયથી અમારા મનમાં એક હતું કે વિસનગરમાં એક સારી ફેક્ટરી છે કે આપણી ઘોડે ઘણું બધું સારું કરે છે તો કીધું જોઈએ પતલાના ડાયમંડ બનાવે છે એટલે પતલા હીરામાં એટલે મારે જોવા માટે આવ્યો હતો પણ અહીંયા તો મોટું તમે આયોજન કરી નાખ્યું છે ભાઈ દિનેશભાઈએ કાઠિયાવાડી ભાષામાં કહી કે બાંધ્યા ડાંડાને કોરો ન દેવાય માગ્યા ઢાંઢાને એમ ઉપયોગ કરી લેવો જોઈએ એટલે રિયલ વેપારી છે અને સારા માણસ છે દશરથભાઈ દિનેશભાઈ ને ગોવિંદભાઈ તેણીભાઈના ભાવ અને સ્વભાવ જોતા તમારા શહેરામાં સ્મિત જોતા લાગે છે કે હું રાઈટ જગ્યાએ અને મને પણ આનંદ છે કે મને રાઈટ જગ્યાએ હું ભલે ગમે ત્યારે વિષય નથી બોલવાનો કયો વિષય હું કામ નહીં કાંઈ ખબર નથી પણ મારો સ્વભાવ રહ્યો છે એટલે હું હરિજન વાસમાં જાઉં ને તોય ન્યા બોલું છું તમે અહીંયા હરિજન થાવા ગામડામાં રહ્યો છો હું કામ સિટીમાં જોયું જો એ કોઈ હરિજન તો ન કે હે ફાઈવ સ્ટાર હોટલમાં મોટા માણાની હારે ન બે એ ત્યાં કોઈ નાચ જાયત નથી એમ ન્યા બોલવાનું સારું કરું તો હું એવી રીતે કરું છું એટલે મને બોલવામાં કાંઈ ભગવાને આપી છે આવડત અને અનુભવ કારણ કે હું જે મારો અનુભવ છે એ શેર કરું છું હું કંઈ ભણ્યો નથી એટલે મારે કાંઈ વાંચેલું કે લખેલું કે એવું વાંચવાની જરૂર નથી હું જે પીલાણો જીવનમાંથી શીખ્યો એટલે આ લોકો બધા ફિલોસોફર થયા હું પીલોસોફર થયો પીલાય પીલાઈને શીખ્યો એટલે તમને ગમે કારણ કે તમે બધા છો ને ફિલોસોફરી એટલે તમને સીધું એટલે કે શેરાઈની ઘોડે ની હો હરવું નીકળશે હોળીની ઘોડે હોતે ઉતરી તો જાય પણ ઘણાને હો હરવું નીકળે કારણ કે મોરારી બાપુ કેમ કયું સોકઠું કોને કામ લાગે એ કામનું છે એટલે આનંદ થયો તમારા શહેરા જોતા જેવું વાતાવરણ છે ડેફિનેટલી એવા શહેરા પણ છે તમે જે રીતે હસો છો હીરાના કારીગર એટલા બધા હસતા નથી એમાંય હમણાં તો બહુ મંદી હાલ છે લાફિંગ પ્રોગ્રામ રાખીને તોય કોઈ હશે એમ નથી શેઠે હશે ને કારીગર ક્યાંથી હશે એમાં આમ હોય તો અવેડામાં આવે પણ મને હું હીરાનો કારીગર હતો હું હીરા ઘસતો હતો હું જે દિનેશભાઈ દશરથભાઈ બહુ મજાની વાત છે હીરા ખરીદવા જાતો અત્યારની સાલથી આપણી કોઈ વેલ્યુ નહોતી કોઈ ધિરાણ કરતું નહીં કોઈ આપણને ગણતા નહીં સહેલી નંબરે બધા મોટા મોટા બાયરોની લાઈન વહી જાય પછી આપણને એન્ટ્રી મળતી ત્યાંથી લઈ અને અત્યારની જર્નીમાં એમાંય મને પદ્મશ્રી મળ્યો તે ભાઈએ જેમ કીધું એમ ભારત અને ડાયમંડ માટે પ્રાઉડની મોમેન્ટ થઈ આખા ટ્રેડે સેન્ટરે ટ્રેડે આપણું સન્માન કર્યું ત્યારે ખબર પડી કે આ તો ટ્રેડનું પણ પ્રાઉડ છે કે હીરાના ઇન્ડસ્ટ્રીમાં કોઈને પદ્મશ્રી સોશિયલ મળ્યો પદ્મશ્રી તો ઘણાને મળ્યા એટલે આપણને આનંદ થયો કે ગામ માટે ગુજરાત માટે અને હીરા ઇન્ડસ્ટ્રી માટે પ્રાઉડ મોમેન્ટ થયું તો મને પદ્મશ્રીનું સન્માન મળ્યું ને એનાથી તો હો ઘણું મારે આખી અવડી ગેલેરી બનાવવી પડી સન્માનના હું મોમેટો મૂકવા ઘણા તાવીને પૂછે આ બધા ક્યાંથી ખરીદ્યા એને એ ખબર નથી પણ આનંદ પૈસાનો નથી મારી કરતાં પૈસાવાળા ઘણા બધા છે હું તો હજારમાં એની આવું તો ભારતમાં તમને નવાય લાગશે પણ હું દાવા સાથે કહી શકું કે જેટલા ભાઈ પૈસાવાળા છે હંધાની કરતા હેપી હું છું એ હું દાવા સાથે કહી શકું જે મને પ્રેમ મળે છે એ પ્રેમ બધા પૈસાવાળાને નથી મળતો નથી મળતો ને નથી મળતો તે મારા શહેરા જોતા કાંઈ લેવા દેવા નથી કોઈ દી કાંઈ વેપાર થવાનો નથી મારામાંથી કાંઈ રળવાનાય નથી અને આટલો પ્રેમ મળે છે એ નેચરલ પ્રેમ મળે છે પવિત્ર પ્રેમ છે પવિત્ર ભાવ છે એમ જ્યારે ધંધો કરવા બેઠા છે ધંધામાં જ્યારે આપણે આ ભાવથી કામ કરીએ ને દિલથી કામ કરીએ ને તો દિલથી ભગવાન આપે છે અને બિલથી થી કામ કરીને તો બિલ જેટલું જ મળે છે માલિક થવું હોય ને તો માલિક જેવું કામ કરવું પડે માલિકતા સમજીને કામ કરવું પડે પોતાના બાપનું છે એવું સમજીને કામ કરો તમને ખબર નહીં રે પોતાના બાપનું થઈ જાય ઓલો ભાગીદાર માટે ઓફર કરશે હલો જ્યારે હું ઈરા ઘસતો જીવ તો જાતતો દાખલો હરિકૃષ્ણ એટલે કે ત્યારે નામ નહોતું જે કંપનીમાં હું હીરા ઘસતો હતો એ હીરાની કંપનીમાં હાજે મારા ફૂવા જતા એને છ વાગે એટી ટ્વેન્ટી ચા પીવાનો શોખ એટી ટ્વેન્ટી એટલે હું એંશી ટકા દૂધ વીસ ટકા પાણી એ તો હોટલમાં મળે નહીં એટલે એને છ વાગે ચા જોઈ એટલે ઘેરવ્યા જ જાય એમાં મોજીલા માણસ હતા ફેક્ટરીની ચા એ મને આપતા જાય કે તું બધા હીરા હકેલી લોક કરી અને તું મારા ઘરે તેજુરીની સાવી આપી જઈએ હું એ તેજુરીની સાવી કરીને આપી જતો હાંધે લોક કરીને એણે મને ભાગીદાર બનાવ્યો એમ કરતાં કરતાં અમે ત્રણ ભાઈઓ હતા ચાર ભાઈઓ આવ્યા અને અમને ભાગ આપ્યો અને એ કરતાં કરતાં અમે ચાર ભાઈઓ અને એના ત્રણ દીકરા પચીસ વરસ કંપની ચલાવી એના દીકરા મોટા થઈ ગયા એણે કિષ્ના કરીને નામ ચાલુ કરી કંપની કે હવે દીકરાઓ પોતાનું રીતે કરે અમે ચાર ભાઈઓ હરિકૃષ્ણની સ્થાપના કરી જે કંપનીમાં હું કામ કરતો હતો એનો જ હું અત્યારે માલિક છું એવો હું દાખલો કહી શકું જેની હે પણ મેં જેટલું કામ કર્યું હીરા ઘસતો તો ત્યારે પણ આખી ફેક્ટરીમાં સ્ટ્રાઇક પડેલી હડતાલ આઠ ઘંટી હાલતી આઠસો ને બત્રીસ અને બત્રીસની સામે દસક ઘાટિયા હોય એટલે બેતાલીસ જણાની ફેક્ટરી હતી આદમી હું એકલો બેઠો હતો તમારે જે કરવું એ કરો મારા ફૂવાની ફેક્ટરી છે હું હડતાલમાં તમારી સાથે જોડાઈ ના શકું હું એકલો ત્યાં હીરા ઘસ્યા હડતાલ મેં ન પાડી અને મને એને ભાગીદાર બનાવ્યો મારો કહેવાનો માવાથી મેં જે કામ કર્યું દિલથી કર્યું અને બાપનું સમજીને કર્યું તો બાપનું થઈ ગયું કુદરત તમે જ્યારે એમ્પ્લોયને જ્યારે દીકરા ઘોડે સમજો છો દીકરા ઘોડે રાખો છો એટલે એ તમને બાપ તરીકે રાખે રાખે ને રાખે દીકરોકારક દગો દેશે પણ આ દીકરો કોઈ દી દગો નહીં દે કારણ કે હું ઘણી વાર કહું છું કે મારી પાસે તમે છ હજાર કીધા નવ હજાર માણસો છેલ્લા નવ વર્ષથી છે નવ હજાર ફેમિલી ડે અત્યારે આટલી મંદી હોવા છતાં નવ હજાર માણસો કામ કરે છે ભગવાનની કૃપા નેચર કેવી રીતે સપોર્ટ આપે છે જેમ કીધું એમ કે નેચરે કેમ સપોર્ટ આપ્યો અત્યારે તો ખરાબ મંદી છે પચાસ ટકા જ પ્રોડક્શન છે પણ ત્રણ વર્ષ પહેલાં શું 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 સદબુદ્ધિ કુદરતે હુજાડી એટલે અમે લેબગ્રોનનું સાલું કરી દીધું અમારે જરૂરિયાત હતી જ્વેલરીની અમારે ધંધો કરવો અમારો તો રિયલનો ધંધો અમે ટોપ ફાઈમાં આવીએ એટલો સરસ કંપની ચાલે છે બધું વેલ સેટ છે અમે જે દાગીના સુધી બધું સપ્લાય કરીએ છીએ બહુ ઓછું સેલ છે પણ લેપગ્રોન અમારી જ્વેલરીવાળા જ લેપગ્રોન માગતા હતા કે લેપગ્રોનની જ્વેલરી જોઈએ છે એટલે અમારી જરૂરિયાત ઊભી હતી એની સારુંથી અમે ચાલુ કર્યું હતું કમાણી સારુંથી નહીં અમારો ધંધો કીધું ગ્રાહકને જોઈએ એ દેવું જોઈએ આપણે તો એક સપ્લાયર છીએ દુકાન લઈને બેઠા જે માલ ગ્રાહકને જોઈએ છીએ દુકાનમાં રાખવો જોઈએ ને ડિમાન્ડ હોય રીતે કાઢી નાખવો જોઈએ ને આપણે તો સપ્લાયર છીએ એટલે ગ્રોનનું અમે ગ્રોઈંગનું ચાલુ કર્યું મેન્યુફેક્ચરિંગ ચાલુ કર્યું અમે ટોપ ટોપ વનમાં કદાચ જ્વેલરી સપ્લાયમાં અત્યારે અમે છીએ તો અમારે પચાસ ટકા કારીગરો તો ન્યા હચવાઈ ગયા કુદરતે કામ કર્યું કે નહીં મારે વેકેશન રાખવાની જરૂર નથી અમારે કોઈ પ્રોબ્લેમ નથી મેં હમણાં દ્રષ્ટામાં કીધું મારા પચાસ વર્ષ થયા હીરામાં દસ વર્ષ તો હીરા કહે છે ચાલીસ વર્ષથી તો હું ધંધો કરું છું ચાલીસ વર્ષમાં ખરાબમાં ખરાબ સમય અત્યારે છે અને ચાલીસ વર્ષમાં ઓછામાં ઓછું ટેન્શન અત્યારે છે હલો કોઈ જાતની ફિકર જ નથી કોઈ જાતની કારખાને જવાની ફિકર નથી હીરા લેવાની ફિકર નથી હીરા વેચવાની ફિકર નથી ઘરા ગયો જાય એની ફિકર નથી કારીગર આવે એની ફિકર નથી વયો જાય એની ફિકર નથી કોઈ શરીર સારું છે તંદુરસ્તી હારી છે આઠ દીકરાઓ છે મા બાપ જીવતા છે અને ટોપ સોશિયલ કામ કરીએ છીએ નરેન્દ્રભાઈ સુધી સલામ મારે છે હવે હું જોઈએ ભાઈ હલો એટલે હું બોલું છું કે નેચર ખાલી આ મોટિવેટર તો હું છે આપણે બધાને તમારે બધાને આખી દુનિયાનું નોલેજ લાવી લાવીને તમને આપે છે તમારી સામે તો ખુદ નોલેજ જ ઊભું છે હલો અનુભવ કરેલો છે આ પ્રેક્ટિકલી છે તમે જ્યારે આ ભાવ સાથે કામ કરો છો પછી ફેક્ટરી હોય તમારો પરિવાર હોય તમારો સમાજ હોય તમારો જિલ્લો હોય તમારું ગામ હોય કે તમે એક એમ્પ્લોય હો કે એક બોસ હોય પોતાનું સમજીને કામ કરો દિલથી કામ કરો નેચર કુદરત ભગવાન તમને દિલથી આપે છે એવો મેં અનુભવ કર્યો છે કારણ કે છેલ્લા સાત વર્ષથી હું સૌરાષ્ટ્રમાં પાણીના કામ કરું છું તમને સરપ્રાઇઝ લાગે પાણીના કામ કરું છું ઘણા એમ કે નિવૃત્ત થયા પછી કરી નિવૃત્ત થયા પછી આપણા છોકરાએ આપણું ન સાંભળે સેવા ન કરીએ ગામ સાંભળતું છે તમે લાવ્યો હો ત્યારે બધા સાંભળે હલો હું રફ લેવાનું મેં બંધ કર્યું આ પિન્ટુને જ નકરા ફોન કરે મને કોઈ ફોન જ નથી કરતું આ દુનિયા તો સ્વાર્થી છે તમે લાય હશ્યો ત્યાં લગી તમને સાંભળવાશે તમે નીકળી ગયેલ હાંઠ્યું ઝીંડવા ન આવે તમે ગયા પછી તમને કોઈ બોલાવાનું નથી સેવા કરવી કામ કરવું જે કરવું હોય તમે લાય હોય તે કરી લો કોઈ નહીં કરે કોઈ નહીં થાય એટલે લાય તમે કરો છો એટલે મારું બોલવું તમને શું કામ ગમે છે મેં તમને કીધું કે એટલો બધો પૈસાવાળો નથી આ તમે બધા વખાણ કરે ને આ કહે હું તો એક સિમ્પલ માણસ છું એક મજૂર માણસ છું વર્કોહોલ માણસ છું મને એમના ડૉક્ટરે ઇન્ટરવ્યૂ લીધું આખી મારી હિસ્ટ્રી પૂછી કે તમને એલર્જી છે નહીં મેં કીધું મારી એલર્જી છે પણ એ છે નહીં એલર્જી મેં કીધું મને એલર્જી કામ કરવાની નો કામ કરવાની એલર્જી છે હું કામ ન કરું તો હું અટવાઈ જાઉં નવરા બેહવાની એલર્જી છે એમ હું ચોવીસે કલાક અઢારે કલાક તળાવના કામમાં છું છેલ્લા સાત વર્ષથી અને સાત વર્ષથી છોકરાઓને ધંધો ફોપી દીધો એટલે પહેલાં જ્યારે સ્ટાર્ટમાં હોય પણ ત્યારે અખતરો કરવા હોય તો એક વર્ષ સુધી હું ફેક્ટરીએ ન જાઉં અને એનો ફોપી દઉં જો સંભાળીએ કે તો આપણે નીકળી જઈએ નો સંભાળીએ કે પાછું આવવા થાય એની નો ઘટે આપણી ન ઘટે ઘણી વાર કે છોકરાને હોય પડે નંબાલા નીકળે કાંઈ કરે ને મરાઈ જાય હોય જાય આપણે તો હોવર અલગ કરીએ કેમ છીએ અને જેટલા બી કંપનીઓ ભાંગીને આપણા હીરાના ધંધાની વાત કરું અનુભવની વાત કરું એંશી ટકા કંપની છોકરાને હોપ્યા પછી ભાંગી છે આ શક્ય પણ સ્વીકારવું રહ્યું હલો કારણ કે મારો છોકરો કે પપ્પા તમારે બ્રાન્ડેડ પહેરવું જોઈએ એમ મારો છોકરો એમ બ્રાન્ડેડ પહેરવું જોઈએ હવે તમે તો યાર બ્રાન્ડેડ ન પહેરો અમે ક્યાંથી લઈએ કે વાત તો મુદ્દાની એ હતી એની હારુંથી કે તમારે બ્રાન્ડેડ પહેરવું જોઈએ હું એમ કહું તારો બાપો ખુદ બ્રાન્ડ છે તારો બ્રાન્ડ ની શું જરૂર છે યાર મારે તો એડવાન્ટેજ લેવું જોઈએ ને તું પહેર હજી હું દુકાનમાં જાઉં ચાર વાર ભાવ પૂછું હોલસેલની દુકાન ગોતું પણ બ્રાન્ડેડમાંથી હજી પાછો વ્યો એ લોકો ખરી તારા બાપા પૈસા છે તું પહેર હું ન ખરીદી શકું મારો કહેવાનો ભાવાર્થ છે એટલે ભૂલું થવાની સંકેતો વધારે છે યંગસ્ટરમાં બીજું એ કે કોઈ દિહારે હારે રાખ્યા નથી બાપા હારે ફાવે નહીં એ ડિફરન્સ હોય એના ફ્રેન્ડ જુદા આના ફ્રેન્ડ જુદા આના જુદા એટલે બેના એક વિચાર કોઈ દી થયા જ નહીં જનરેશન ગેપ ન્યા પડી ગયો જેટલા સાથે રહીએ સાથે બેસીએ સાથે જમીએ એટલા વિચારો સાથે રહે એટલે આ મારે હોપા માટે થઈને એક વર્ષ સેવાનું મેં કાર્ય હાથમાં લીધું હતું એમાં નરેન્દ્રભાઈએ ઓપનિંગ કર્યું ને એમાંથી ઘણી બધી સ્ટોરીઓ છે પણ મેં પહેલો વિચાર એટલે કર્યો હતો કે એને હું સોંપી દઉં અને જોઈ લઉં વરહદીમાં એટલે મારે કામ થઈ જાય એને કામ થઈ જાય કે મેં સોંપી દીધું સાત વર્ષથી મેં કોઈ ડિસિઝન હીરાનું નથી લીધું તોય બેસ્ટ ધંધો આવેલો આપણે વ્યાયામ રાખવાની જરૂર નથી કે આપણીથી જ હાલે છે નો ડાઉટ ઓછા જાજુ હાલત હું હજી હીરામાં છું હું ખાલી એમ્પ્લોય માટે હીરામાં છું કે એમ્પ્લોયનો ટેમ્પો તૂટવો ન જોઈએ એનો ઉત્સાહ ટકી રહેવો જોઈએ ઈ જો એમ્પ્લોયની મહેનત ન હોત તો સૌજીભાઈ તો બુદ્ધિશાળી હતા નહોતા કાંઈ ખબર નથી પણ અહીંયા સુધી ન હોતે એણે જે મહેનત કરી છે એટલે હું ઘણી વાર કહું મને કાંઈ ખબર પડતી નથી હજી બી હું હીરાનો કારીગર ઝડપી હતો બે ત્રણ હીરા આમ તેમ તૂટી જાય પણ પચાસ હીરાના પહેલ તો કાપી જ નાખતો હાજે આઠ વાગે તૂટી જાય ફૂટી મને શેઠ કાંઈ કે હું ખીજાવા મળું શેઠ માટે ત્યારે પેલો જમાનો હતો ને હું આવા ભંગાર હીરા આપો છો તૂટી ગયા બે હીરા મારી મહેનત ગઈ હમ તો એ કે સારું હાલ હું જમા કરી દઉં પાછો તૂટલો હીરો જમા કરી દે તો એ કારીગરોની દાદાગીરી બહુ બધી હું પહેલ પચાસ હીરાનો કારીગર યાર મને સાચવવો પડે ને પણ હું એટલો સ્પીડી કારીગર હતો એટલે મારું કટ નહીં સારું મારી કોન્ટ્રેક્ટ ઘણી પહેલેથી મારો સ્વભાવ એકદીમાં કામ કરી નાખું હું આજે કામ કરતો ને તીદી કામ કરતો હાજે ભજીયા બનાવું મકાન બનાવતો તો ભજીયા બનાવી અને બધા મિત્રોને બોલાવી માટી બે ટ્રક આવી હોય ને એની પ્લીન એની પાસે પુરાવી દેવાની કહેવાનો મારો ભાવાર્થ છે આ સ્વભાવ મારા છે એના કારણે મને મળી ગયું મોટામાં મોટું કારણ કે એ લોકોને ધંધો મળી ગયો હારામાં હારો ફ્રીડમ મળી ગયું હું નડતો બંધ થઈ ગયો અને મને હારામાં સેવાનું પ્લેટફોર્મ મળી ગયું ને પદ્મશ્રી મને ક્યાંથી મળત હલો મારે જોતું હતું મને મળી ગયું પણ સોડો તો મળે ભાઈ પકડી રાખશો તો કાંઈ નહીં મળે પોતાના વ્યાજ હલો બાપો મરે ત્યાં લાગી સોડે એમ નથી લાયકાત સમજો ત્યારે હોપી દેવું જોઈએ એટલે હું ઘણી વાર કહું છું મને કાંઈ ખબર પડતી નથી પણ કોને ખબર પડે છે એ મને ખબર પડે છે જેને ખબર પડે એને ફોપી દે મને નથી કાંઈ આવડતું પણ કોને આવડે છે એ મને ખબર છે એટલે જેને જેને લાયકાત છે એને આપણે ફોપતા ગયા અને કરતા ગયા આપણી કરતાં બધા હોશિયાર છે મેં જેમ કીધું એમ આપણે હોપી તો અને આવી રીતે ધંધોય કરીએ છીએ મજાય કરીએ છીએ એન્જોય કરીએ છીએ સેવાય કરીએ છીએ બહુ મોટા સપના છે બહુ મોટું કામ કરવું છે હજી બી આગળ સરોવરના તમારા સિદ્ધપુરમાં અત્યારે કામ ચાલુ કર્યું છે પાટણ અરે બનાસકાંઠામાં કામ ચાલુ કર્યું છે મોરબીમાં એક તળાવ બનાવીને હમણાં ફોટા આવી ગયા જ્યાં ઓલા કયા બાબા કરોલી બાબા નીલ કરોલી બાબા એટલા ખુશ થઈ ગયા ફોટા જોઈને દો બે ત્રણ એન્જિનિયર સાથે સેવા આપવા આવે છે એક અમારે ભજની છે કાયમી કાર્ય ટ્વેન્ટી ફોર બાય રેડિયો કે આઈફોન વાપરવાની ભજન કયો ચાલુ એટલે ચાલું અને હવારનું કયો તો પ્રભાત્યું ગાય હાથનું કયો તો પાનબાઈનું ગાય બપોરનું કહ્યું તો જમવાનું કહ્યું તો જે ગાય એક સા બારે રાખી અને આઠ કટપ્પા રાખીએ છીએ આઠ કટપ્પા જે તળાવના કામમાં જ્યાં પણ જરૂર પડે ને આ મારી હારે જોવા અહીંયા પ્રોગ્રામમાં આવે અને ન્યાય આવે એન્જોય કરતાં કરતાં કામ કરીએ છીએ તમે તમારે કોઈને સવાલ હોય તો કરજો મારી પાસે બોલવા માટે તો બહુ બધું છે પણ સમયના અભાવે પણ તમે એટલા ધ્યાનથી સાંભળ્યા એટલા પ્રેમથી બોલાવ્યા એટલે મજા મને પણ આનંદ થયો મને પણ ખુશી મળી મારા હિસાબે શ્રેષ્ઠને અને એમ્પ્લોયને બે હેપી છે હજી દિલથી કામ કરશો તમે જ્યારે દિલથી કામ કરશો ભગવાન તમને દિલથી દે શેઠ જ્યારે દિલથી દેવાનું ચાલુ કરશે એટલે એને ભગવાન એ દિલથી દેવાનું ચાલુ કરશે શેઠ જ્યારે બિલથી દે તો એને ત્યાં બિલ જેટલું મળશે આપણે કોઈની હારું કાંઈ કરતા નથી આપણા માટે કરીએ છીએ હું તો એમ કહું હું કાંઈ ડોનેશન નથી કરતો હું કાંઈ દાન નથી કરતો હું કાંઈ દયા નથી ખાતો મારે ઝાઝુ જોઈએ છે એટલે હું ઝાઝુ ઇન્વેસ્ટમેન્ટ કરું છું એટલે મને જાજુ ફળ મળે હું તો વેપારી શું બિઝનેસમેન શું ઝાઝુ જ્યારે આપણે આપવાનું ચાલુ કરીએ એટલે ઝાઝુ મળવાનું ચાલુ થાય છે આ ધંધો આનથી હારો દુનિયામાં ધંધો હોય નહીં સમય છે શરીર છે સમજણ છે ત્યાં સુધી રાતને દી ચોવીસ કલાક મહેનત કરીને દિલથી આપો આ જન્મમાં કદાચ કર્મને અનુસાર પ્રારબ્ધને અનુસાર સુખ નહીં મળે પણ તમે જો કરેલું હશે તમારા દીકરાને સુખ મળશે મળશે ને મળશે જ કારણ કે અમે લોકો એમ્પ્લોયને રાખતા હોઈએ તો ઘણીવાર દીકરો કમજોર છે એના રેફરન્સ નથી પણ એનો બાપ બહુ ઈમાનદાર હતો બાપ એનો માસ્ટર હતો આ કામ કરીને દેહે એવા પ્રૂફ મારી પાસે છે જેના બાપાયરે હું હીરા ઘસતો હતો અમારા હીરા ઘસતો ત્યારે નંબર વન કારીગર હતો એનો દીકરો મારી પાસે આવ્યો અને એને શીખવાનું બાકી હતું મારી ફેક્ટરીમાં અમારે વેઇટિંગ હોય એમાં શીખાવું ક્યાંથી બેહારું પણ એના બાપા બાપાયે હું હીરા ઘસતો હતો એટલે એનો દીકરો જ્યારે શીખવા આવ્યો મેં પિન્ટુને કીધું આનામાં ઇન્વેસ્ટ આનો બાપો હતો ને આ મારફાડિયો થાય અને એ ખરેખર મારફાળિયો કારીગર નીકળ્યો એક દીક એક દીકરો એવો હતો કે એ આવ્યો એની મમ્મી એ કીધું કે તું સૌજી કાકાને મળ એની મમ્મી અને હું એ ખેતીમાં હારે કામ કરતા હતા એના પપ્પા એક્સપાયર થઈ ગયા હીરા ઘસતા ઘસતા ને એની મમ્મીને હું મારા તો વીસ વર્ષ પચીસ વરસ પછી ક્યારેય મળવાનું નહોતું પણ મારા વિચારોની એની મમ્મીને ખબર તું ભણીને ગ્રેજ્યુએટ થઈને એને મારી પાસે મોકલ્યો કે હું પોપટભાઈનો દીકરો એટલે મેં કીધું તું કીધું કોઈ ભણેલો ગણેલો હતો એટલે મેં એને થોડું થોડું હીરાનું શીખવાડીને સીધો સેલમાં મૂક્યો મુંબઈવાળા કે આનો રેફરન્સ શું કીધું એના મા બાપના સંસ્કાર અને મા બાપના વિચારો મેં જોયેલા છે આ દીકરામાં વિશ્વાસ મુકાય એ અત્યારે પંદરસો કરોડના હીરા વેચશે એ અમારું મેન સેલ અંબાળા કરેલું કોઈ દી જશે નહીં અને કર્યા વગર કાંઈ મળશે નહીં કર્મ એવું કરો કર્મ એવું કરો જાતને ઘસી નાખો ભગવાનને તમારા નસીબ અને પ્રારબ્ધ ચેન્જ કરવા પડે અને ચેન્જ થાય છે એવું મેં ભગવાનને જોયા નથી પણ અનુભવ્યા છે ભગવાનને ત્યાં છે અંધેર નથી કરેલું કોઈ દી જશે નહીં કર્મ એવું કરો કે ફળ તમારું રાહ જોઈને બેહે કર્મનું ફળ મળે છે મળે છે ને મળે છે તમને પણ પેટ ભરીને મળે એવી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ વેરી મચ તમે મને આપણું માન આપ્યું સન્માન આપ્યું થેન્ક યુ દશરથભાઈ ગોપાલભાઈ દિનેશભાઈ ધન્યવાદ હાલો સવજીભાઈએ અમારી તો ઈચ્છા હતી કે તમે મન મૂકીને વરસો અમે માવઠા મને ના ફાવે અમે તો હેલીના માણસ એટલે પણ બીજા બધાને પણ વિનંતી છે કે સવજીભાઈની એક હંમેશા આદત એવી પણ હોય છે કે જે જોઈએ એ પીરસીએ આપણામાંથી કોઈને કંઈ પ્રશ્નો ઉઠતા હોય તો ચોક્કસ પૂછીએ એટલે થોડોક હજુ અડધો કલાક આપણી પાસે પ્રશ્નોત્તરીનો પણ છે એ બધા પ્રશ્ન પૂછે પહેલાં મારે આ બધાની વચ્ચે કારણ કે આમની સાથે હું પાછલા દસ વર્ષથી જોડાયેલો છું ટ્રેનિંગના ક્ષેત્રે તો અમારું મિશન છે સ્પ્રેડિંગ હેપીનેસ ખુશીઓ પ્રસરાવવી એ મિશન સાથે અમે લોકો કામ કરીએ છીએ અને હીરા તો અમારું માધ્યમ છે આ બધા વચ્ચે કર્મચારીઓ વતી હું પૂછું કે કર્મચારી તરીકે ખુશીઓ પ્રસરાવવા માટે કયા લેવલે અને શું શું કરીએ તો આ સમાજની અંદર સ્પ્રેડિંગ હેપીનેસનો મેસેજ બધાને પહોંચે અને અમે પણ ખુશ રહી શકીએ એ ખુશી તો ખુશી ખુદ રસ્તો છે એટલે ખુશી કોઈ ગોતવાગ્ય નહીં મળે તમે નાવ પ્રેઝન્ટ હેપી નથી તમને લાઈફ ટાઈમ કોઈ દી ખુશી મળવાની નથી તમને ગમે એટલું મળી જાય તો અમારી જીવાને હજી પેટ ભરાતું નથી મુકેશભાઈને ભરાતું નથી હલો ખુશી તો કાંઈ મળવાની નથી પણ હેપીનેસ મળે છે આજે ટુડે આજે અમે એક સેઠ કેવા સેઠ હતા હેં મધુસૂદન શેઠ સ્ટેજ ઉપર બેઠા હતા નરેન્દ્રભાઈની આરે ક્લાસમાં ભણતા હતા અમદાવાદ જતા રહ્યા એને અહીંયા એ પચાસ વર્ષથી અમદાવાદ જતા રહ્યા છે અને અહીંયા અહીંયા છોકરાઓ માટે થઈને મોટિવેશનલ પ્રોગ્રામ હતો અને છોકરાઓને બધી કોલેજોના ફર્સ્ટ આવેલાના સન્માનમાં હતા અને એમાં એણે એની વાત કરી મારા એટલો જ પરિચય છે પછી ઓલે કીધું કે એ તો એની ગાડી નહોતી ડ્રાઈવર હાજર નહોતો પછી બસમાં આવ્યા લોકલ બસમાં અમદાવાદથી અહીંયા આવ્યા અને એ કે મેં લિસ્ટ બનાવ્યું મને ખુશી ક્યાંય પણ મારા જીવનમાં કાંઈ ઓછું હોય એવું કાંઈ છે જ નહીં લિસ્ટ બનાવો તો મને કોઈ કમી નથી દેખાતી કોઈ ખામી નથી દેખાતી કોઈ ઉણપ નથી દેખાતી તો એ ટેસ્ટથી જીવે છે આનંદથી અમારા વલ્લભભાઈ છે વલ્લભભાઈ સાયર ચાળી વર્ષથી મિત્ર છે હારે છે હું એમ કહું તમારી પાસે દસ પંદર કરોડ આવી ગયા હોય તમે શું કરો એ કે હું કાંઈ ન કરું હા કાંઈ ન કરું અત્યાર સુધીમાં પ્રમાણિકતાથી કહું છું કે કોઈ સ્વાર્થ નહીં કોઈ અપેક્ષા નહીં કોઈ હતાશા નહીં કોઈ નિરાશા નહીં ટ્વેન્ટી ફોર બાય સેવન હસતા નસતા ચોવીસે કલાક હસતા નસતા રહે છે એ કે મેં કીધું કેમ કાંઈ નો કરો એ કે તમારી એરે પછી કોણ આવશે હવે એ એને કોઈ દુઃખી કરીએ કે એકવાર મેં ફોન કર્યો વલ્લભભાઈ ક્યાં છો તો વલ્લભભાઈ કેટલા ખુશ કેટલા હેપી તરત ફોન ઉચકો ખંભે એના બાપાની ઠાઠડી હતી એ કે મારા બાપાને સમશાન લઈને જાઉં છું તોય ફોન ઉછતો મોજથી મારું કહેવાનું છે કે જે મનથી જે માણસ સુખી નહીં હોય એને દુનિયા ભગવાન આવશે તો સુખી કરી શકશે નહીં અને મનથી જ્યારે આપણે આઈ એમ ધ બેસ્ટ આઈ કેન ડુ ઇટ જે મારા પાંચ સૂત્ર છે આજ અને પ્રેઝન્ટ આનથી મોટું કોઈ સમય હારો નથી ને કોઈ સુખી કરવા આપણી સિવાય આપણને કોઈ દુઃખી ના કરી શકે આપણી સિવાય આપણને કોઈ સુખી ના કરી શકે આપણને દુઃખી આપણે પરમિશન જ ન આપવી દુઃખને તો આપણને કોઈ દુઃખ હું તમારી જેમ માણસ છું ઘણી વાર ખીજાઈ જાઉં ઘણીવાર હતાશ આવવા ઘણીવાર નિરાશા આવે ઘણા વિરોધ આવે ઘણા પ્રશ્ન આવે થાકી જાય સેવા કરવા જઈએ છે બીજી મોમેન્ટે ત્રીજી મિનિટે આપણે દુઃખી થવાનું થાવું થતું નથી ઘણીવાર દીકરોય ન માને ઘણીવાર મારા ફાધર પંચ્યાસી વર્ષના છે એ ન માને આપણે તો તોય હેપી રહેવાનું ફાજર આપણા છે એમ થોડા માની લે કોઈનું નું હેલું દીકરો નો માને દીકરો આપણો છે એમ થોડો એગ્રી થઈ જાય આપણે બેય બાજુ ખુશ રહેવાનું એમ જે થાય એ કરી લે સુખને દુઃખને નજીક નહીં આવવા દેવાનું નેગેટિવિટીવાળા માણસો અરે બે હવાનું નહીં એનથી હો ગાવ સેટું રહેવાનું મિત્રય ભંગારીઓ નહીં રાખવાનો નંબાલો નહીં રાખવાનો દુઃખી નહીં રાખવાનો ખાલી આપણને કારક મિત્રતામાં મરાઈ જાય માઓ તમાકુ માવો ખાવાની ટેવ મિત્રના કારણે જ પડે છે ગુણ ને અવગુણ મિત્રના કારણે આ ટેવ આવી ગઈ તો આપણી જિંદગી બગડી જાય આપણે મોજથી રહેવું છે અને મોત જ્યારે તમે સુખીથી રહેવા માંગે મોજથી રહેવા માગો છો તોય ભગવાન તથા તું કહેશે અને રોતા 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 જીવશો તોય તથા કહે તમારે નક્કી કરવાનું કે ભગવાન પાસે શું જોઈએ એવું પેર ઇમ્પ્લિમેન્ટ કરવાનું ચાલુ કરો મળવાનું ચાલુ થાય એ સિવાય સુખ દુઃખનો કોઈ રસ્તો નથી થેન્ક યુ

પણ નોન એસી છે તમે અમારી કરતા સડી ગયા ભાઈ હવે અમારે ન્યાય કે આ પેરના લઈને એસી તો બનાવશો ચાલો હા હા ચલે હા નમસ્તે કાકા મારો એટલે આ ધંધા વિશેનો કોઈ પ્રશ્ન નથી પણ મારા એક ધ્યાનમાં છે કે તમે એક અલગ વિચારથી એક સ્કૂલ સુરતમાં શરૂ કરી છે એનું ધ્યાન આવ્યું છે અમને તો હવે તમે શું પર્પઝ છે કે તમારે શું થોટ પ્રોસેસ હતી કે છોકરાઓને એવું તો શું આપવું જોઈએ જે આજનું રૂટીન ચાલે છે એના કરતાં તો એવા શું વિચારથી તમે એ વસ્તુ શરૂ કરી હતી કારણ કે અત્યારે હવે અમે લોકો એ ફેઝમાં છીએ કે હવે છોકરાઓને એટલીસ્ટ વાતાવરણ તો સારું આપવું પડશે ગમે ત્યાંથી બીજું કંઈ નેગેટિવ ના આવે ભલે પોઝિટિવ તો જેટલું ઘરમાંથી કે બધાથી શીખશે તો તમે કંઈ અલગ વિચારીને કે ત્યાં શું એવું સ્પેશિયલી આપવું છે છોકરાઓને એના માટે વસ્તુ શરૂ વિશે હું એમાં બહુ મોટો રસ લેવાનો છું પણ હજી આ તળાવનું કામ મોટું આવી ગયું છે એટલે પણ સ્કૂલ એટલે ચાલુ કરી હતી અને ચાલુ કરી હતી મારા દીકરાને જ્યારે મારો દીકરો અત્યારે અઠવી વર્ષનો છે એને જ્યારે દાખલ કરવાનો ત્યારે મેં સુરતમાં એક સ્કૂલ ચાલુ કરી હતી પણ સનભાવ ઈ એ એ અમે અમારી રીત પ્રમાણે ન ચલાવી શક્યા એટલે મેં એ સંસ્થામાંથી રાજીનામું આપી દીધું અને હું છોડીને નીકળી ગયો હવે મેં પાછી ચાલુ કરી છે તો એ અમે અમારા દીકરાઓના દીકરાઓને દાખલ કરવાના હતા એટલે અમારો લોભ એ હતો કે આપણી જૂની સંસ્કૃતિ પ્રમાણે એક સારો દીકરો બને સારો નાગરિક બને સારો બ્રધર બને સારો પિતા બને એક માણા હારો બને એવા સંસ્કાર આપવાના ડિગ્રી માટેની સ્કૂલ દસ ધોરણ સુધી અમે પરીક્ષા જ નથી લેવાના દસમાં પાસ થાય એટલી જ ગેરંટી લેવાના છે જેમાં એને રસ હોય એમાં જ એને મહેનત કરવાની એક ટીચર ભલે એક બાળક અહીંયા લગાડવો પડે પણ એને શેમાં શોખ છે હવે શોખ એને ક્યાંય મારી ઘોડે પટલાઈમાં છે ને એને તમને હેઠે બે હેઠળ મેળ ખાય નહીં તળિયાનો કારીગરને પહેલમાં શીખવાડો એને રસ હોય જ નહીં ડૉક્ટરનો રસ નથી ને એને એન્જિનિયર બનાવવાની એન્જિનિયરનો રસ નથી ડૉક્ટર કોકના કોઈક પેશન્ટને જ મારે ને બેઠો બેઠો અખતરાત બીજા ઉપર જ કરવાનો છે ને આ આપણે બધા ભૂલ કરતા આવ્યા છીએ આપણે તો બાળકમાં શું છે એને જોઈને કરવાનો પ્રયાસ છે અમે લોકો હજી રસ નથી લેતા પણ સંગીતાબેન અમને ભગવાનની દયાથી જે માણસે મને ડિઝાઇન બનાવી આપી હતી જે માણસ જે કેમરિંગને બધી ટીચરોને ટ્રેનિંગ આપવા જતા હતા એ માણસના કારણે અમે સ્કૂલ ચાલુ કરેલી અને એ માણસ કોરોના મરી ગયો અમારે બધું એમ રેડી કરીને પ્લેટફોર્મ કરીને બધું કર્યું તો એ ભાઈ મરી ગયા કોરોનામાં હવે આ બધા મૂજાઈ ગયા મેં કીધું ભગવાન જેવો ધણી યાર તું જોને કોકનું કોક આવી જાય ત્યાં સંગીતાબેન આવ્યા એની પાસે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું વિચારો મારી નહીં એના મેસ હતા એટલે બધું સંગીતાબેનના પાવરે આપી દીધા ને હોપી દીધા એટલે હું કોક મને કાંઈ ખબર પડતી નથી કોને ખબર પડે એ મને ખબર પડે છે સંગીતાબેનને જાજી ખબર પડે એને હોપી દીધી આપણે આપણે બહુ હોંશિયારી જ્યાં વિષય નથી ત્યાં નહીં જાવ પણ આપણા વિચારો રજૂ કરી હતી ગ્રાઉન્ડ પર એ લાવશે જેની પાસે માસ્ટરી છે એટલે પણ એનો મેઇન મારો એ આગળનો વિષય તમે તમે પ્રશ્ન જ પૂછો છે મા બાપને એ ખ્યાલ રાખવાની જરૂર પડશે અને એ રાખવી જોઈએ મારા છોકરાને મારા દીકરાની વાઈફ મારું કયું કરતા નથી આ તો હું કહું છું ખાલી મોબાઈલ જો રાખવાનું બંધ કરે જ છોકરા બગડવાનું બંધ થઈ જાય એમ છે રેડી છે બધા સંસ્કાર મળી જાય છોકરા મોટા થાય ત્યાં લગી છોકરાને નાટિયા રાખવાનો બાકી ફોન માંથી કઈ નીકળવું ન જોઈએ ફોન રાખવાનું આજના છોકરા ઘરે ઘરે ગાંડો થવાનો છે આપણો નંબર નો લાગી જાય એ ધ્યાન રાખજો તમે બે ચાર છોકરા કરવાના નથી એક જ પટાવાના છો બે નકર એક ગાંડો થાય તો હાલે નકર ચાર દીકરા હોવા જોઈએ આપણા સુખી માણસો ચાર દીકરા ન હોય તો પછી ગરીબાએ જ વધવાની ને આ બધી હાવ વાસ્તવિકતા વાતો આપ સરળ વાતો છે હાવ સીધી ને સાદી વાતો છે કે જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરવું હોય મારા ઘરમાં મારો ઓછામાં ઓછો ખર્ચો ભલો બાકીના બધા ફાઈવ સ્ટાર મારે આપણે તો એમના માલે સિમ્પલ ન આપણને દુનિયા ફોલો કરે છે આપણે મા બાપ તરીકે જો દીકરો આપણે ધારતા હોઈએ કે મારો દીકરાને સંસ્કાર સારા મળે એવું આપણે જીવવાનું ચાલુ કરી દઈએ આપણે જેવું ઈચ્છીએ છીએ એવું આપણે ઇમ્પ્લિમેન્ટ ચાલુ કરી દઈએ એ આપણને આપણને ફોલો કરે છે છોકરાઓ બધા આપણને જોઈને મા બાપને જોઈને ફોલો કરે છે એમાં ખાસ કરીને માને જોઈને દીકરાઓ બધું શીખે છે અને ફોલો કરે છે જો તમારે છોકરો એક બેસ્ટ નાગરિક દેવો હોય તો તમારા શોખ તમારી બધી ઘણી બધી કોમ્પ્રોમાઈઝ કરીને તમારે એવું જીવન જીવવું જોઈએ અમે લાસ્ટ અને ઈ ફાઈનલ આપવાના છીએ અને એ બેજ ઉપર જવાના છીએ આવનારો સમય બહુ ખરાબ આવવાનો છે જો મોબાઈલને આપણે કંટ્રોલ નહીં કરીએ કે તો મોબાઈલ આપણને કંટ્રોલ કરી લેશે છોકરાનું મગજ તો કોમળ છે એને હાઈજેક કરી નાખશે અને સુસાઈડ સુધી પોગે છે મોબાઈલમાં એ આપણે દાખલા જોયા છે મોબાઈલ વગર ખાતા નથી એ દાખલા આપણે જોયા છે પૂતા પણ નથી મોબાઈલ વગર એ આપણે દાખલા જોયા છે પણ મોબાઈલ ભાડ્યો ક્યારે અરે ઘણી મેં તો ન્યા સુધીના દાખલા જોયા છે જન્મતાની સાથે જ એને સંગીત ચાલુ કરી તો ઊંઘી જાય છે એ ગર્ભમાં શીખી ગયો મોબાઈલ સાંભળવાનું ત્યાંથી ટેવ પડી ગઈ છે માં અત્યારે સાંભળતી હતી નવરી બેટી બેટી નકરા ગીત ગાતી હતી નકરી ગીત સાંભળતી આ ફેક છે અભિમન્યુ શીખીને આવ્યો હતો તો આપણા ન શીખે એ ન સાંભળે જેવું તમે વિચારો છો તમારે કેવું બાળક જોઈએ છે એવું જીવવાનું ચાલુ કરો તમને બાળક એવું મળી જાય છે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર સવજીભાઈ દશરથભાઈને હું વિનંતી કરીશ કે પ્રસંગોચિત બે શબ્દો કે પછી આપણે આ કાર્યક્રમને વાઇન્ડ અપ કરીએ સવજીભાઈ આપણા ત્યાં પધાર્યા આપણા માટે ખૂબ જ આનંદનો અને ગૌરવનો વિષય છે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને સમાજને અને સરકારને પણ પ્રેરણા લેવી પડે એવા બધા કામો કરતા રહેલા છે શિક્ષણનો જ સવાલ આવ્યો ત્યારે વાત કરું કે એમને ના કીધું કે અમને ખબર ના પડે પણ જેને ખબર પડે એને અમે ઓળખીએ બરાબર છે એટલે એવા વ્યક્તિને કામ સોંપીએ એટલે એમની સ્કૂલમાં જે સંગીતાબેન છે એ સંગીતાબેન ગઈ વખતની આપણે ત્યાં શિબિર હતી ચેતના વિકાસ મૂલ્ય શિક્ષા શિક્ષણ ઉપરની એ શિબિરમાં હતા અને એ મારા હિસાબે થોડા દિવસ હતા પણ તન્વીબેન હતા એ પૂરા દિવસ અહીંયા હતા અને હાલની તારીખમાં દરરોજ સાડા પાંચથી સાત સવારમાં જે રીતે શું છે કે એકચ્યુઅલી ચેતના વિકાસ મૂલ્ય શિક્ષાની જે ટીચર્સની ટ્રેનિંગ ટાઈપનો પ્રોગ્રામ આખો સવારમાં થાય છે કારણ કે જે ભાઈ લે છે એ કેનેડા રહે છે અને કેનેડા એમનો સાંજનો ટાઈમ હોય ને આપણો સવારનો ટાઈમ હોય એ ટાઈમમાં ડેઈલી હાલની તારીખમાં એ બેનને વહેલી સ્કૂલ હોય છે આ બધું હોય છે છતાં પણ એડજસ્ટ કરી અને હાલ જોડાય છે એટલે એનો મતલબ એવો છે કે એમને માણસ એવા સિલેક્ટ કર્યા છે એવી જગ્યાએ કર્યા છે કે હકીકતમાં એ પણ આવું કંઈક શોધે છે કે મારા બાળકોને હું શું આપું કે જેના લીધે હકીકતમાં એ સારા નાગરિક બને સારા માણસ બને બાકી આપણે બધા જ જોઈએ છે કે આજનું શિક્ષણ જે દિશામાં લઈ જાય છે એ દિશામાં શિક્ષણ જેમ શિક્ષિત વધતું જાય છે એમ દુનિયામાં પ્રોબ્લેમ પણ વધતા જ જાય છે એટલે એનો મતલબ કે શિક્ષણમાં કંઈક ખૂટે છે એ વાત એમને પણ ખબર પડી છે અને એ શોધતા શોધતા આવી રીતે ટૂંકમાં શું છે કે એ કરે છે છ મહિનાનું જીવનવિદ્યાનું અધ્યયન સુરતમાં હમણાં છ મહિના ચાલ્યું ડેલી સાંજે પાંચથી સાત પાંચથી નવ ચાર કલાક તો એમાં પણ સંગીતાબેન તન્વીબેન બંને ડેઇલી આવતા હતા એક સત્રમાં છ દિવસ હું ત્યાં હતો ત્યારે એ પણ ત્યાં ડેઈલી આવતા હતા એટલે મારું એ કહેવાનો ભાવ છે કે એમને હાલ ટૂંકમાં એવા લોકોને પસંદ કર્યા છે કે એ થાય બીજી વસ્તુ કહું તો સબજીભાઈને ત્યાં સાડા છ હજાર કર્મચારી એ જ મને ભલે એમના નવ હજાર હશે પણ સાડા છ હજાર કર્મચારી એ જીવનવિદ્યાની મારા હિસાબે ત્રણ દિવસ નહીં કે ચાર દિવસ નહીં જીગરભાઈ રાવલ દ્વારા ત્યાં શિબિર લેવાઈ અને એ એમના ત્યાં એમના કર્મચારીઓની પણ આવી રીતની શિબિર થઈ એટલે શું છે કે એ પણ શું છે કે જેટલા જેટલે ચારે બાજુથી સારી વસ્તુ ક્યાંથી ક્યાં મળે છે અને શું છે એ એને આપણે શું છે કે આપણા આપણને મળી તો આપણા કર્મચારી દ્વારા પણ એને પણ આપીએ એવી રીતનું સતત એમનું આ જે વસ્તુ છે એ બહુ સારી વસ્તુ છે અને આપણે બધાને આ એમનામાંથી પ્રેરણા લેવો જેવો સમય છે એટલે આજના સમયના ધ્યાનમાં રાખીને બીજી બહુ વાત હું કરતો નથી પણ સૌજીભાઈ તમે અમારે ત્યાં આવ્યા અને અમારા આખા સ્ટાફને પરિવારને બધાને મળ્યા બધાને ખરેખર ખૂબ આનંદ થયો અને તમારી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ એ એક જ મિનિટ હા હિમાંશુભાઈ કંઈક વાત કરે છે વિનંતી યસ સૌજી કાકા તમે અહીંયા આવ્યા અને તમારા અમારા સાથે તમારા અનુભવ શેર કર્યા એના બદલે ખૂબ ખૂબ આભાર મેં તમે વણિકર ક્લબ આવ્યા હતા તમને કદાચ યાદ હોય અહીંયા મહેસાણા એ વખતે હું આવ્યો હતો ત્યાં આગળ અને તમારું વક્તવ્ય સાંભળ્યું હતું એ વખતે પણ હું ખૂબ પ્રેરાયો હતો અને આજની તારીખે પણ આજે તમે જે વક્તવ્ય આપ્યું એમાં જે અનુભવ તમે શેર કર્યા એમાં ક્યાંક આજે હું મારા જનરેશનની વાત કરું તો એવું જોવા મળે કે તમે છો ઇવન અત્યારે હું મારા પપ્પા અને કાકાને બધા છે જે રીતે અત્યારે ઓપરેટ થાય જે માઇન્ડસેટથી ઓપરેટ થાય આપણને દેખાય કે જે નોર્મલ બજારમાં માઇન્ડસેટ ચાલે છે એના કરતાં ઘણું ડિફરન્ટ છે પણ જ્યારે તમારા જેવા વ્યક્તિત્વ કે તમે જે શેર કર્યું છે એના રેફરન્સમાં એના પર જ્યારે એક પાકું પેલું વાગે ને કે ખીલો વાગે કે નહીં આ આ રીતે જ અત્યારના લેવલે જે વિચારીએ છે જે વિચારધારા છે એ રાઈટ છે આપણી તો આજે એનાથી અમારું પણ જે અમે થોટ પ્રોસેસથી વિચારતા હોઈએ કે જે અમે એમના અત્યારે પગલાં ઉપર ચાલતા હોઈએ તો એ પગલાં ઉપર અમને પોતાને અત્યારે એવું લાગે કે નહીં આપણે રાઈટ ડાયરેકશનમાં ચાલી રહ્યા છે અને અમને પ્રેરણા મળે છે તો એ પ્રેરણા માટે અમે તમારા માટે ખૂબ ખૂબ આભારી છીએ થેન્ક યુ વેરી મચ તો રિયલમાં જોરદાર તાળીઓથી આપણે પદ્મશ્રી સૌજીભાઈનો આભાર વ્યક્ત કરીએ છીએ બે હાથ ઊંચા કરીને આપણે એમને આદર સત્કારીએ ખૂબ આભાર સમર્થ પરિવાર તમને માટે બહુ ગૌરવ અનુભય છે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ